એમાં એવું છે કે નારોલમાં 23-7ના રોજ જ્યાં મૂર્તિ બનાવવાનો ધંધો કરતા હતા જે ફરિયાદી, એની પર ફોનથી ધમકી આપેલી, ત્યારબાદ એની પર ફાયરિંગ કરી, એની પાસે ખંડણી માગેલી. આ આખા કેસની ગંભીરતાને ધ્યાન લઈને અમારા જેસીપી અને ડીસીપી સાહેબે અમારા ક્રાઇમની ટીમે લગાડી, એમાં એનએલ દેસાઈ સાહેબની ટીમ અને બલોચ સાહેબની ટીમે આ આખો ગુનો ડિટેક્ટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી ડિટેક્ટ કરેલો છે. એમાં એવું હતું કે જે મેન છે જગદીશ પ્રજાપતિ, એ જેની પર ફાયરિંગ થયું હતું એના દૂરના મામા થાય, એને ખબર કે આની પાસે પૈસા હશે, એટલે આ જે પ્રજાપતિ જે ખરો જગદીશ એને કંઈ દેવું થઈ ગયેલું, અને દેવું થઈ ગયા પછી એને લાગ્યું કે પૈસા મેળવવા માટે અમારા મામાને ઉપર ફાયરિંગ કરીને ખંડણી માગીશું તો એ મામા આપી દેશે. એટલે આ આખી એમણે ક્રાઇમ પેટ્રોલ પણ જોયેલું, જૂના ક્રાઇમ પેટ્રોલ જે ટીવી સિરીઝ આવે છે એની પરથી આખો આ પ્લાન કરેલો. એણે એની દુકાનમાં કરતો એક સગીર વયના બાળકનો પણ આમાં મદદ લીધી. એ બંને જણા ગયા ભીડ, ભીડથી ગયા યુપી, અને ત્યાંથી હથિયાર અને 5 કારતૂસ ખરીદીને અહીં આવ્યા. ત્યારબાદ બીજો એક કાયદામાં સંઘર્ષ રહેલો બાળક હતો, એને આમાં મદદ કરવાનું કીધું કે તું 2 મોબાઈલ લઈ આપ. એટલે મોબાઈલ લાવવામાં કુલ 4 જણા હતા, જેણે 2 મોબાઈલ ફોન ચેન સ્નેચિંગ કરીને લઈ લીધેલા, અને આ મોબાઈલ ફોન પછી આ જગદીશ પ્રજાપતિને આપી દીધેલા. જગદીશ પ્રજાપતિએ એના રાજસ્થાનમાં એના જે મિત્રો હતા સાહિલ ઓડ અને સુરેશ, એ બેને નંબર પ્લેટ વગરના બાઇક પર અહીંયા બોલાવ્યા. ત્યારબાદ આ નક્કી કર્યું, પહેલાં એવું નક્કી કર્યું હતું કે એને બહાર જ્યારે આવે ત્યારે એની પર ફાયરિંગ કરીએ, પણ લાંબો સમય સુધી જો આ બહાર ના આવ્યા એટલે એની દુકાન પર ગયા અને ત્યાં જઈને ફાયરિંગ કર્યું. ફાયરિંગ કર્યા પછી બીજે દિવસે પાછું આ સાહિલે જ એને ફોન પર ધમકી આપી કે મેં ગબ્બર બોલાવું તુજે મુજે 10 લાખ રૂપિયા દેના પડેગા. એટલે આ તમામ ગુનો ડિટેક્ટ થયો છે, અને એમાં જે આરોપી છે જગદીશ પ્રજાપતિ જે મુખ્ય આરોપી છે એને તથા કાયદામાં સંઘર્ષ આવેલા બાળકને આ ગુનામાં અટક કર્યા છે. અને જે મોબાઈલ સ્નેચિંગમાં જે હતા એમાં મનીષ પાસી, પ્રકાશ પટેલ, સની ગોચર અને કાયદામાં સંઘર્ષ આવેલો બાળક, એમાં કુલ 4 જણને અટક કરેલા છે. એટલે અત્યાર સુધી હથિયાર પણ અમને કબજે કરેલું છે, કારતીસ પણ કબજે કરેલા છે, આ બધું કબજે થઈ ગયેલું છે. તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હવે આગળ હવે નારાયણ પોર્ટલ મોકલવા તજવીજ કરેલ છે. એ દેવામાં આવી ગયો હતો આ સુરેશ અને સાહિલ જે છે, સાહિલને અગાઉ રાજસ્થાનના જેલમાં પણ ગયેલો હતો, અને એણે ભાઈ આ બધા 4 હજારને પૈસાની લાલચ આપી કે જે પણ પૈસા આવશે એમાંથી તમને પણ પૈસા આપીશ અને એનું દેવું પણ પૂરું થઈ જશે. એટલે આ બધી લાલચ આપી આ 4 જણનો એને આમાં ઉપયોગ કરેલો. ના ના ના, અત્યારે હાલ જગદીશના પણ સાહિલ જે ઓડ છે એ રાજસ્થાનની અંદર એની પત્ની કંઈ બળીને મરી જવાની કોશિશ કહેવામાં ત્યાં ગુનામાં રાજસ્થાન જેલમાં ગયો, ત્યારબાદ